તો ઉનાના મોટા ડેસર ગામની કુમાર શાળાનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. બિલ્ડિંગના ઉપરના ત્રણ રૂમમાં વરસાદી પાણી પણ પડે છે. છત પરથી પોપડા પડતા બાળકોનું અભ્યાસ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. વર્ગખંડ ખંડિત હોવાથી કોમ્પ્યુટર લેબમાં બાળકો ભણવા મજબૂર બન્યા છે. વર્ગખંડના સમારકામનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું આચાર્યએ રટણ છે, પરંતુ સરપંચ દ્વારા નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. શાળામાં ઉપલી બિલ્ડિંગના પોપડા પડવાથી અમને ભણવામાં નુકસાન થાય છે અને અમે અમારે કોમ્પ્યુટર લેબ અને બાલવાટિકાના રૂમમાં ભણવું પડે છે. અમારે વધુ સંખ્યા હોવાથી સવાર અને સાંજ બે પાળી કરવામાં આવી છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે અમારું જે બિલ્ડિંગનું નુકસાન થયું છે તે વહેલાટ તકે રિપેરિંગ કરે. જે તે સમયે ચોમાસા દરમિયાન આ ઘટના ઘટી હતી અને જે સીડીનો ભાગ છે, સીડીના ભાગ ઉપર એક પોપડું પડેલું, એ સંદર્ભે અમે મુલાકાત લીધેલી. મુલાકાત દરમિયાન આચાર્યશ્રીને તમામ પ્રકારની સૂચનાઓ આપેલી. એની લોકોને જે અમારા વન ટાઈમ ગ્રાન્ટ આપવામાં આવે છે, વન ટાઈમ ગ્રાન્ટમાંથી ખર્ચ પાડવા માટે જોગવાઈ છે, એ ખર્ચ જોગવાઈ કરેલી છે. એ જોગવાઈ અનુસાર અમારા આચાર્યશ્રીએ બરાબર હાલ મેં એમની સાથે વિગતો મેળવી છે, તો એમણે કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે. અને ઉપરના ભાગે શું કહેવાય ચાઇના મુજબ કરાવવાનું છે અને જે થોડું પ્લાસ્ટર છે એ પ્લાસ્ટરનું કામ. મોટા ડેસર સાથે કુમાર શાળા આવેલી છે ને, કુમાર શાળામાં અંદાજે 370 જેટલા કુમારો અભ્યાસ કરે છે. ત્યાં એ કુમાર શાળામાં 2006-07 એક બિલ્ડિંગ બનેલું છે અને એ બિલ્ડિંગમાં 6 ઓરડા છે. 6 ઓરડા પૈકી ઉપરના 3 ઓરડા ખૂબ જ જર્જરિત છે. ચોમાસા દરમિયાન ત્યાં પાણી પડે છે, સાથે સાથે હમણાં ઉપરના છતના પોપડા પણ પડ્યા છે. એટલે એ જાણ થતાં ગ્રામ પંચાયત ત્યાં વિઝિટ કરી અને ત્યાં વિદ્યાર્થીઓને ના ભણાવવા ના બેસાડવા એવી પણ અમે અહીંયા રજૂઆત કરી અને ત્યાંથી શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકામાં અને જિલ્લામાં બંનેને અમે ફોન દ્વારા રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી છે કે આ જર્જરિત શાળા છે. તો એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આ શાળાને રિપેરિંગ કરાવી દઈશું. આજ દિવસ સુધી રિપેરિંગ નથી થઈ, પણ કોન્ટ્રાક્ટ આપી દીધો છે એવો પ્રિન્સિપલ સાહેબે વાત કરી છે. પણ રિપેરિંગની જગ્યાએ આ શાળા નવી મંજૂર થાય, નવા ઓરડા મંજૂર થાય એવી અમે માંગણી કરી છે.